અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના કેસમાં 49 દોષીઓને સજાની ઘોષણા કરવા આજે અદાલતમાં સુનાવણી હતી, જેને પગલે આજે આતંકવાદીઓ ગુજરાતમાં હુમલો કરે તેવી આશંકાને પગલે સમગ્ર રાજ્યને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું. જામનગરમાં પણ એસપીના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટુકડીઓએ સઘન ચેકિંગ કર્યું હતું. એરપોર્ટ, રેલવે સ્ટેશન, એસટી ડેપો, અદાલત વગેરે જાહેર સ્થળોએ બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જામનગરના લાલપુરમાં રહેતા પ્રવીણભાઈ કનાભાઈ વસરા કોન્ટ્રાક્ટ પર પવનચક્કીના પ્રોજેક્ટનું કામ સંભાળે છે. આ કામ મેળવવા માટે તેમના હરીફ નારણભાઈ ચનાભાઈ બેડિયાવદરાએ પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પવનચક્કીની કંપનીએ પ્રવીણભાઈને કામ સોંપતા નારણભાઈ તથા તેમના સાથી દાડુભાઈ સાજળભાઈ ગાગલિયાના મનમાં દ્વેષ ભાવ પ્રબળ થયો હતો. દરમિયાન પ્રવીણભાઈના કાર્યમાં અડચણો ઊભી કરવાના પ્રયાસો થયા હતા, જે મુદ્દે સમજાવટ માટે ગયેલા પ્રવીણભાઈ વિરુદ્ધ નારણભાઈએ મારામારીની ફરિયાદ નોંધાવી હતી. આ પછી પ્રવીણભાઈનો કાંટો કાઢી નાખવા નારણભાઈ અને દાડુભાઈએ હુસેનભાઈ ગુલમામદ સમા નામના વ્યક્તિને સોપારી આપી હોવાનું બહાર આવતા ખળભળાટ થયો છે. હુસેનભાઈને પ્રવીણભાઈની હત્યા બદલ રૂપિયા 5 લાખ રોકડ અથવા જૂનો ટ્રક લઈ આપવાની લાલચ નારણભાઈ અને દાડુભાઈએ આપી હોવાનો આરોપ પ્રવીણભાઈએ લગાવ્યો છે. પ્રવીણભાઈની કાર પર દટ ભરેલો ટ્રક ફેરવી દઈ તેમની હત્યા નિપજાવવાનું ષડયંત્ર થયું હોવાનો આરોપ પણ લાગ્યો છે. આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ થવાથી તેમજ લાલપુર જેવા ગ્રામ્ય વિસ્તારમાં સોપારી કિલિંગનું ષડયંત્ર સામે આવતા સમગ્ર મામલો હાલારમાં ચર્ચાસ્પદ બન્યો છે. જામનગરના પીએન માર્ગ પર આવેલ જોધપુર રજવાડું નામની પેઢીનું સંચાલન કરતા દેવીસિંહ હેમતસિંહ ભાટી નામના વેપારી સાથે ગોલ્ડન છેતરપિંડી થઈ છે. દેવીસિંહ પાસે પંકજરામ મોટારામ અને રમેશરામ મોટારામ નામના બે શખ્સ અને એક મહિલા ગ્રાહક બની આવ્યા હતા. આ લોકોએ પોતાને રાજસ્થાનના વતની ગણાવી જૂનાગઢમાં મિસ્ત્રી કામ દરમિયાન દિવાલમાંથી સોનાની ચેઇન મળી આવી હોવાની વાત કહી હતી. તેમણે દેવીસિંહને વિશ્વાસમાં લઈ 1 કિલો વજનનો સોનાનો ચેઇન સસ્તામાં આપી દેવાની લાલચ આપી રૂપિયા 4 લાખ મેળવી લીધા હતા. ત્યાર પછી આ ત્રણેય વ્યક્તિને પોતાની દુકાનમાં જ બેસાડી દેવીસિંહ સોનાની ચેઇનની ખરાઈ અને વજન કરાવવા ચાંદી બજાર ગયા હતા, જ્યાં તેમને આ ચેઇન નકલી હોવાની ખબર પડતા તેઓ હાફડા ફાફડા દુકાને પહોંચ્યા હતા. પરંતુ પંકજરામ, રમેશરામ અને મહિલા ત્રણેય દુકાનેથી ફરાર થઈ ગયા હતા, જે પછી દેવીસિંહે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગુજરાતના કૃષિમંત્રી તથા જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ રાજધાની દિલ્હીના પ્રવાસે ગયા છે. તેમણે કેન્દ્રીય આરોગ્ય મંત્રી તથા રસાયણ અને ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયા તેમજ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી હતી. રાઘવજી પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે રાસાયણિક ખાતરની અછત હોવા છતાં ગુજરાતના ખેડૂતોને સમયસર યુરિયા અને ડીએપી ખાતરનો જથ્થો ફાળવવા બદલ ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયાનો આભાર માન્યો હતો. રાઘવજી પટેલે ખીજડીયા વન્યજીવ અભયારણ્યને રામસર સાઇટ ઘોષિત કરવા બદલ પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવનો પણ ઋણ સ્વીકાર કર્યો હતો. આ તકે હાલારના સાંસદ પૂનમબેન માડમ, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક તથા રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી પ્રદીપભાઈ પરમાર જામનગરના પ્રવાસે આવ્યા હતા. તેમણે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, આહિર કન્યા છાત્રાલય તથા ભરવાડ કન્યા છાત્રાલયની મુલાકાત લીધી હતી. રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મિરજાએ જામજોધપુરમાં નગરપાલિકા સંચાલિત શ્રી નગર પંચાયત કન્યા વિદ્યાલય તથા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલના રૂપિયા 4.21 કરોડના ખર્ચે નિર્મિત ભવનોનું લોકાર્પણ કર્યું હતું.